प्रयोग करो सोना पातला बरफ पर झड़पती गति
પાતળું હોય છે. હવે તેના પર શું કરે છે તો આલ્ફા કિરણોનો મારો ચલાવે છે. સોનાનો વર્ગ જે પાતળો છે એના પર આલ્ફા કિરણોનો મારો એટલે તેમાંથી આલ્ફા કિરણો પસાર કરવામાં આવે છે. તેમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું તેથી તેમણે સોનાનો વર્ગ પસંદ કર્યો. સોનાનો આ વર્ગ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. આલ્ફા કિરણો દ્વિવિજ ભારિત હિલિયમ આયનો છે, જો કે તેમનું દળ 4 મિલિમીટર હોય છે અને ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ઘણા પાત્ર માત્રામાં ઊર્જા ધરાવે છે. એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણુઓ કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે, જો કે આલ્ફા કણો પ્રોટોન કરતા ઘણા ભારે હોવાના કારણે તેઓને વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. હવે જે આપણે આ નેક્સ્ટ આકૃતિ આપેલી છે કે સોનાનો વર્ગ છે અને તેના પરથી આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે, એનામાંથી જ્યારે તે ત્યાં પરથી પસાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે, પરંતુ આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગને સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા. જ્યારે તે અવલોકન કર્યું આલ્ફા કણો તેના પરથી પસાર કરે ત્યારે શું તેનું પરિણામ આવે છે, તો ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વર્ગમાં સીધે સીધા જ પસાર થઈ ગયા અને કેટલાક આલ્ફા કણો સોનાના વર્ગ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે છે. આશ્ચર્યજનક રીતે 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછું ફરે છે. હવે આથી જે જો અહીંયા આપણી આકૃતિ જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એમાંથી શું થાય છે, જે સોનાનો વર્ગ છે એમાંથી આલ્ફા કણો પસાર થાય છે તેવા થોડા ઘણા જે આલ્ફા કણો છે ને એ શું થાય છે તો અમુક અંશે હવે અમુક છે એ તો સીધે સીધા પસાર થઈ જાય છે, અમુક છે એ થોડા ઘણા અંશે પાછા ફરે છે અને એમાંથી એક જ ઉત્કીર્ણ એવો હતો કે જે જાય છે અને પાછો એ જ જગ્યાએથી પાછો ફરે છે એવા કેટલાક તેના પરિણામ આવે. તો રુતરફોર્ડે શબ્દમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્યજનક પ્રમાણે એવું હતું કે તેમાં એક 15 ઇંચનો ટોપનો ઘોડો લઈ તેનો અતિ પાતળા કાગળ પર માપ કરો તો તે પાછો ફરી તમને ઈજા પહોંચાડે છે. એટલે કે સોનાનો વર્ગ એકદમ પાતળો હતો. હવે એમાંથી જે કિરણો છે એ પાછા ફરે છે તો આના પરથી રુતરફોર્ડ શું કહે છે કે 15 ઇંચનો જો તોપનો ઘોડો લઈ અને તેને અતિ પાતળા કાગળ ઉપર તેનો મારો ચલાવવામાં આવે, તેનો મારો કરવામાં આવે તો તે પાછો ફરી અને તમને જ ઈજા પહોંચાડી શકે છે. આ પ્રયોગની અસરો સમજાવવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે એ આપણે જોઈ લઈએ કે એક દિવાલ સામે એક બાળકને તેની આંખો બંધ કરી એક દિવાલની સામે ઊભો રાખો અને તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનો કહો. દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે બાળક પથ્થર અથડાવવાનો અવાજ સાંભળશે. જો તે પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશે તો તે 10 વખત પથ્થર અથડાવવાનો અવાજ સાંભળશે, પરંતુ આ આંખો બંધ કરેલ બાળક કંટાળી તારની વાળ પર પથ્થર ફેંકશે તો મોટાભાગના પથ્થર તારની વાળને અડશે નહીં અને તેને કોઈ અવાજ સાંભળાશે નહીં, કારણ કે તારની વાળમાં ખાલી જગ્યા ઘણી બધી હોય છે જે પથ્થરને આગળ પસાર થવા થઈ જવા દે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે હવે જેના કેટલાક